જ્યારે આપણે ઈશ્વરની યોજનાનો સ્વીકાર કરતા નથી અને તેને પૂરી કરવામાં વિલંબ કરીએ છીએ અથવા હઠીલા બની જઈએ છીએ ત્યારે નુકસાન તો આપણને જ થાય છે અને ઈશ્વરની શિક્ષા આપણા પર આવે છે आज सवारे साध सुनीत महिमा करू प्रभु तारो महिमा करू प्रभु तारो सवन करू नित तारो પ્રભુમાં પ્રિય મિત્રો હું આપ સર્વનો સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આવકાર કરું છું સાથે આપનો આભાર પણ માનું છું કે આપ સર્વ મારી સાથે આ કાર્યક્રમમાં જોડાયેલા રહો છો ગત બાઇબલ અભ્યાસમાં આપણે આમરામ અને યોખેબેદના દીકરાઓ મૂસા અને હારુનની વંશાવળી વિશે અભ્યાસ કર્યો હતો તેઓ લેવીઓ હતા ઈશ્વરે મૂસાને ઇજિપ્તમાં જે કાર્ય પૂર્ણ કરવા માટે મોકલ્યો હતો તેના માટે લેવી હોવું તે ખૂબ જ જરૂરી હતું ઇબ્રાહિમ મૂસાના પર દાદા હતા અને ઈશ્વરે ઇબ્રાહિમ સાથે ઇઝરાયેલીઓ માટે કરાર કર્યો હતો પણ આપણે જોઈએ છીએ કે મૂસા એક બહાના સાથે બહાર આવ્યો અને તેણે યહોવાને એટલે કે ઈશ્વરને કહ્યું કે મને બોલતા આવડતું નથી જ્યારે ઈશ્વર તો પોતાની વાતમાં બહુ જ સ્પષ્ટ હતા કે તે પોતે જ ઈઝરાયલીઓને મુક્ત કરવાના હતા પછી તેમણે હારૂનને બોલાવ્યો જેમ મૂસા ઈશ્વરના બદલે બોલતો હતો તેમ હારૂન મૂસાને બદલે બોલતો હતો પછી આપણે એક શબ્દ વિશે જોયું હઠીલું હૃદય યહોવાએ મુસા તથા હારુનને કહ્યું કે હું ફારણનું હૃદય હઠીલું કરીશ અહીં ઈશ્વર એમ કરી રહ્યા છે કે હું ફારુના હૃદયને હઠીલું કરીશ અને તેના પર એવું દબાણ લાવીશ કે તે પોતે જે ઈચ્છે છે તે જ તે કરે વાલા મિત્રો તેવી જ રીતે આપણે પણ એક દિવસ ઈશ્વરની સામે ઊભા રહેવું પડશે ત્યારે આપણે જેવા છીએ તેવા દેખાઈશું અને આપણી જાતને કોઈ પણ રીતે છુપાવી શકીશું નહીં હવે આ મુદ્દા પછી આપણે યહોવા અને ઇજિપ્તના દેવતાઓ વચ્ચેનું ખરું યુદ્ધ જોઈએ છીએ જ્યારે હારુને પોતાની લાકડી જમીન ઉપર નાખી ત્યારે તે સર્પ બની ગઈ ત્યારે હારૂનની લાકડી ઇજિપ્તવાસીઓના જાદુગરોની લાકડી ગળી ગઈ તો પણ હારુને પોતાનું હૃદય હઠીલું કર્યું અને તેઓ પર વિશ્વાસ કર્યો નહીં તો ચાલો હવે આજના કાર્યક્રમમાં આગળ વધીએ જૂના કરારના વિભાગમાં નિર્ગમનનું પુસ્તક સાતમો અધ્યાય વીસ થી પચીસ કલમ પ્રથમ જોવાના છીએ આપણે અહીં લખવામાં આવ્યું છે અને જેમ યહોવાએ આજ્ઞા કરી તેમ મૂસા તથા હારુને કર્યું અને તેણે લાકડી ઊંચી કરીને ફારૂનના દેખતા તથા તેના સેવકોના દેખતા નદીના પાણી પર મારી એટલે નદીના તમામ પાણી રક્ત થઈ ગયા અને નદીના માછલા મરી ગયા અને નદીનું પાણી ગંધાઈ ઉઠ્યું ને મિસરીઓ નદીનું પાણી પી શક્યા નહીં અને આખા મિસર દેશમાં લોહી લોહી થઈ રહ્યું અને મિસરના જાદુગરોએ તેમના મંત્ર તંત્રથી તે પ્રમાણે કર્યું અને યહોબાના કહ્યા મુજબ ફારૂનનું હૃદય હટીલું થયું ને તેણે તેઓનું માન્યું નહીં અને ફારૂન પાછો વળીને પોતાના ઘેર ગયો અને તે પણ એણે ગણકાર્યું નહીં અને સર્વ મિસરીઓએ પીવાના પાણીને માટે નદીની આજુબાજુએ વિરડા ખોદ્યા કેમ કે તેઓ નદીનું પાણી પી ન શક્યા અને એહોઆ નદીને માર્યાને સાત દિવસ થઈ ગયા આ મહામારી તમે જુઓ મિત્ર સાત સાત દિવસ ચાલી ફારૂન રાજાને ખાતરી થઈ નહીં કે આ મહામારી ઈશ્વર યહોવા દ્વારા આવી હતી કારણ કે મિસરના જાદુગરો પણ આ વિપત્તિની નકલ કરી શક્યા હતા આ કેટલી બધી વિસ્મયકારક બાબત આપણને લાગે છે જો કે આ તો શૈતાનની શક્તિનું પ્રદર્શન હતું મિત્ર પરંતુ જાદુગરો લોહીને પાછું શુદ્ધ પાણીમાં ફેરવી નાખવા અસમર્થ હતા વારું મિત્ર આપણે હવે આગળ વધીશું નિર્ગમનના પુસ્તકનો આઠમો અધ્યાય જોઈશું આઠમા અધ્યાયમાં મિત્ર આપણે જોઈ શકીશું કે મિસર દેશ ઉપર વિપત્તિઓ આવવાનું ચાલુ રહે છે મૂર્તિ પૂજામાં ગળા ડૂબ રહેલા લોકો પર ઈશ્વર પ્રહારો કરી રહ્યા છે હવે મિસર દેશ ઉપર બીજા નંબરની આપત્તિ એ તો દેડકાની આપત્તિ છે દેડકાનું માથું ધરાવતી હેકા નામની દેવી દેડકાનું પ્રતિનિધિત્વ કરતી હતી અને આ ઉપરાંત હાપી નામના દેવના હાથમાં એક દેડકો હતો જેના મુખમાંથી પોષણનો જરો વહેતો હતો અને આ બાબત નાયલ નદીના દેવ અને દેડકા દેવી વચ્ચેનો ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે આ દેવી જૂનામાં જૂની દેવી હતી મિસર દેશમાં અને એ બધી જ દેવીઓની માતા હતી એ ફળદ્રુપતાની અને પુનર્જન્મની દેવી હતી એ દાયણોની પ્રતિમા હતી એક મિશ્રિત ચિત્રમાં તમે જુઓ મિત્ર તો હેકા નામની દેવીને ઓસિરિસ નામના દેવને પુનર્જીવિત કરવા માટે તાંત્રિક વિધિ કરતી દર્શાવાય છે ખેર એ તો બધું કલ્પિત છે પણ આપણે હવે અહીંયા જોઈએ નિર્ગમનના પુસ્તકના આઠમા અધ્યાયમાં પ્રથમ પાંચ કલમોમાં લખ્યું છે અને યહોવાએ મુસાને કહ્યું કે ફારૂનની પાસે જઈને તેને કહે કે યહોવા એમ કહે છે કે મારા લોકને મારી સેવા કરવા માટે જવા દે જો તું તેમને જવા દેવાની ના પાડશે તો જો હું તારા દેશની સર્વસીમોમાં દેડકાનો માર આણીશ અને નદી દેડકાથી ખદ બચશે અને તેઓ ચઢી આવીને તારા ઘરમાં તથા તારી સુવાની ઉરડીમાં તથા તારા બિછાના ઉપર તથા તારા સેવકોના ઘરમાં તથા તારી પ્રજા ઉપર તથા તારા ચૂલાઓમાં તથા તારી કથરોટોમાં આવશે અને તે દેડકા તારા ઉપર તથા પ્રજા ઉપર તથા તારા સર્વસેવકો ઉપર ચડી આવશે અને યહોવાએ મૂસાને કહ્યું હારૂનને કહે કે તારી લાકડી લઈને તારો હાથ નદીઓ ઉપર તથા નાળા ઉપર તથા તળાવો ઉપર લાબો કરીને મિસર દેશ ઉપર દેડકા લાવ દેડકા સર્વત્ર ફેલાઈ ગયા જ્યાં જુઓ ત્યાં દેડકા જ દેડકા મિશ્રી લોકોની પથારીઓમાં મિશ્રી લોકોના રસોડામાં ઘરમાં ઘરના દરેક કોરડામાં બાથરૂમમાં સંડાસમાં રસોઈના વાસણોમાં બસ દેડકા જ દેડકા અરે ચાલતી વખતે પગ નીચે દેડકા આવે બેસતી વખતે પગ નીચે દેડકા કચરાય સૂતી વખતે પથારીમાં દેડકા હોય જરા કલ્પના કરો કલ્પના કરો એ કેટલી બધી મુશ્કેલ પરિસ્થિતિ હશે એકાદ દેડકો બહુ ઉપદ્રવ ના કરે એ આપણે સમજી શકીએ છીએ પણ અસંખ્ય દેડકા અલબત્ત મિશ્રી લોકો માટે દેડકા તો પવિત્ર હતા અને એ દેડકાને એ લોકો મારી શકે નહીં આગળ જુઓ છઠ્ઠી અને સાતમી કલમ અને હારુને પોતાનો હાથ મિસરના પાણી ઉપર લાંબો કર્યો અને દેડકાએ નીકળી આવીને મિસર દેશને ઢાંકી દીધો અને કરો પણ તેમના મંત્ર તંત્ર બળે તે પ્રમાણે કરીને મિસર ઉપર દેડકા લાવ્યા ફરીથી ફરીથી એક વખત મિસર દેશના જાદુગરોએ દેડકાની આપત્તિની પ્રકાશ પાડતા તમે જુઓ ઈશ્વરનું વચન શું કહે છે નવા કરારના વિભાગમાં ઠેસ્સા લોનિકાની મંડળીને લખેલો બીજો પત્ર એનો બીજો અધ્યાય એની નવમી કલમમાં લખ્યું છે કે એ દુષ્ટ વ્યક્તિ શૈતાનની શક્તિ સહિત આવશે અને સર્વ પ્રકારના ચમત્કારો જુઠ્ઠી નિશાનીઓ અને અદભૂત કાર્યો કરી બતાવશે સાંભળ્યું ને તો આપણે આગળ વધીએ હવે નિર્ગમનના પુસ્તકના આઠમા અધ્યાયની આઠથી અગિયાર કલમો જોઈએ લખ્યું છે ત્યારે ફારૂને મૂસાને તથા હારૂનને તેડાવીને કહ્યું કે તમે એ હોવાની વિનંતી કરો કે તે મારી પાસેથી તથા મારી પ્રજા પાસેથી દેડકાને દૂર કરે અને હું લોકોને યહોવા માટે યજ્ઞ કરવા સારું જવા દઈશ અને મૂસાએ ફારૂનને કહ્યું કે ભલે તારી મરજી હવે દેડકા તારી પાસેથી તથા તારા ઘરોમાંથી જતા રહીને નદીમાં જ રહે એવી વિનંતી હું તારે સારું તથા તારા સેવકોને સારું તથા તારી પ્રજાને સારું કરું અને તેણે કહ્યું કે કાલે કરજે અને તેણે કહ્યું કે તારા કહેવા પ્રમાણે થાવ એ માટે કે તું જાણે કે અમારા દેવ વ્યહોવાના જેવો બીજો કોઈ નથી અને દેડકા તારી પાસેથી તથા તારા ઘરોમાંથી તથા તારા સેવકો પાસેથી તથા તારી પ્રજા પાસેથી દૂર જઈને નદીમાં જ રહેશે એ બાબત નોંધજો મિત્રો તમે કે જાદુગરો દેડકાની સંખ્યા વધારી તો શક્યા પણ એ દેડકાને દૂર ના કરી શક્યા ફારૂન રાજા આ વિપત્તિથી દેડકાની વિપત્તિથી એટલો તો વાજ આવી ગયો એટલો તો વાજ આવી ગયો કે ગમે તે પ્રકારનું વચન આપવા માટે તૈયાર થઈ ગયો ઈશ્વર હવે આ રાજાને એ બતાવવાની શરૂઆત કરી રહ્યા હતા કે પોતે કોણ છે ઈશ્વર કોણ છે તમે જુઓ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં જ કાળ વૃતાંતનું પુસ્તક છે કાળવૃત્તાંતના પ્રથમ પુસ્તકને તમે જુઓ એનો ઓગણત્રીસમો અધ્યાય અગિયારમી કલમ શું કહે છે કે છે કે હે યહોવા મોટાય પરાક્રમ ગૌરવ જય તથા પ્રતાપ તારા છે કેમ કે આકાશમાં તથા પૃથ્વીમાં જે કંઈ છે તે સર્વ તારું છે હે યહોવા રાજ્ય તારું છે ને સર્વોપરી અધિકાર પણ તારો છે બાર મિત્રા તમે હવે મારી સાથે સાથે આગળ વધશો નિર્ગમનના પુસ્તકના આઠમાં અધ્યાયની બારથી પંદર કલમ જુઓ અહીં લખવામાં આવ્યું છે અને મૂસા તથા હારૂન ફારૂનની પાસેથી બહાર ગયા અને જે દેડકા તેણે ફારૂન સામે આણ્યા હતા એ વિશે મૂસાએ યહોવાને વિનંતી કરી અને યહોવાએ મૂસાને કહેવા મુજબ કર્યું અને દેડકા ઘરોમાં વાડાઓમાં તથા ખેતરોમાં મરી ગયા અને તેઓએ તેમના ઢગલા કર્યા અને દેશમાં દુર્ગંધ ઉડી પણ ફારૂને જોયું કે છૂટકો મળી ગયો ત્યારે એ હોવાના કયા મુજબ ફારૂને પોતાનું હૃદય કેવું કર્યું હઠીલું કરીને તેઓનું માન્યું નહીં ફારૂન રાજાએ તમે જુઓ મિત્ર પોતાનું હૃદય કઠણ કર્યું હઠીલું કર્યું અહીં આપણને પૂરતા પ્રમાણમાં એનું સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે અહીં કહેવામાં આવ્યું છે કે એણે પોતે એણે પોતે પોતાનું હૃદય હટીલું કર્યું ઈશ્વરે તો માત્ર ફારૂન રાજાના હૃદયમાં જે હતું તે બહાર લાવવાનું જ કાર્ય કર્યું આગળ સોળથી ઓગણીસ કલમો કહે છે અને હોવાહે મુસાને કહ્યું હારુનને કહે કે તું તારી લાકડી લંબાવીને ભૂમિની ધૂળ પર માર કે આખા મિસર દેશમાં તેની જુઓ થઈ જાય અને તેઓએ તે પ્રમાણે કર્યું અને હારૂને લાકડી લઈને પોતાનો હાથ લાંબો કરીને ભૂમિની ધૂળ પર મારી એટલે માણસોને તથા ઢોર ઢાંકને જુઓ પડી આખા મિસર દેશમાં ભૂમિની તમામ ધૂળની જુઓ થઈ ગઈ અને જાદુગરોએ પણ એમના મંત્ર તંત્ર વડે જુઓ પેદા કરવાનું કર્યું પણ તેઓ કરી શક્યા નહીં અને માણસોને તથા ઢોર ઢાંકને જુઓ પડી ત્યારે જાદુગરોએ ફારૂનને કહ્યું કે એમાં તો દેવની આંગળી છે અને એ હોવાના મુજબ ફારૂનું હૃદય હટેલું થયું ને તેણે તેમનું માન્યું નહીં આ તબક્કા સુધી તો મુસર સરદેશના જાદુગરો તમે જુઓ મિત્ર ઈશ્વરના હાથે કરાયેલા દરેક ચમત્કારોની નકલ કરી શક્યા હતા પરંતુ કોઈ કારણસર આ જૂની આપત્તિની નકલ એ લોકો કરી શક્યા નહીં જે લોકો ટ્રીક વાપરીને અત્યાર સુધીના ચમત્કારોની નકલ કરી શક્યા હોય તો કમસે કમ આ વિપત્તિ દરમિયાન તો એમાં તેમને આખરે ઈશ્વરના હાથની ખાતરી થાય છે અને એ લોકો કબૂલ કરે છે કે એમાં તો ઈશ્વરનો હાથ છે તમે જુઓ મિત્ર ધીમે ધીમે ઈશ્વર મિશ્રી લોકોને ખાતરી કરાવતા જતા હતા કે પોતે જ ઈશ્વર છે પુનર્નિયમનું પુસ્તક બાઇબલમાં છે જૂના કરારના વિભાગમાં એના ચોથા અધ્યાયની તમે ચોત્રીસ અને પાંત્રીસ કલમો જુઓ તો લખ્યું છે કે જે બધું યહોવા તમારા દેવે મિસરમાં તમારે વાસ્તે તમારી નજર આગળ કર્યું તેમ કરીને એટલે પરીક્ષણો ચિહ્નો તથા ચમત્કારો તથા યુદ્ધ તથા પરાક્રમી હાથ તથા લંબાવેલા ભૂજ તથા મોટા ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશ જાતિઓમાંથી પોતાને વાસ્તે દેશ જાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ દેવે યત્ન કર્યો છે એ બધું તને દર્શાવવાનું કારણ એટલું જ કે તું જાણે કે યહોવા એ જ દેવ છે અને એ વિના બીજો કોઈ નથી હવે મિશ્રી લોકોના કાલ્પનિક દેવોની ભક્તિએ મિશ્રી લોકોના જીવનમાં અને તેમની દૈનિક પ્રવૃત્તિમાં પ્રવેશ કરી લીધો હતો ઈશ્વરના આ ન્યાય ચુકાદાથી ગેબ નામનો પાર્થિવ દેવ ત્રસ્ત થઈ ગયો ગેબ નામનો દેવ પૃથ્વીના દરેક રાજ્ય સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો હતો એ ગેબ નામનો દેવ ઓસિરીસ નામના દેવને જમીનની ઉપજ વિશે અહેવાલ આપતો હતો હવે જુ શબ્દનો અર્થ અહીં બાઇબલમાં તીતી ઘોડા અથવા તો મચ્છર તરીકે પણ થઈ શકે છે એ શબ્દના મૂળનો અર્થ થાય ઢાંકવું અથવા ઓઢાટવું હવે તમે જાણતા જ હશો કે તીતી ઘોડા કે મચ્છરથી ઢાંકવાની કે ઓળવાની ક્રિયા થઈ શકે નહીં જો કે જૂ માટેનું એ સરસ વર્ણન છે મિશ્ર દેશમાં દેડકાના ઉપદ્રવ પછી જે દુર્ગંધ મારતી હતી ને એમાં આ જૂના ટોળે ટોળા ઉભરાયા તો તમે જરા કલ્પના કરો મિત્રો કે મિશ્રી લોકોની દશા કેવી થઈ હશે માથામાં જુ કરડતી હોય ત્યારે કેટલી બધી વેદના થાય છે અને અહીં એક જૂની વાત નથી અસંખ્ય જો માથામાં એક સાથે કરડવા લાગે તો કલ્પના કરો કે દશા કેવી થાય મિસર દેશની ધરતી જાણે કે સરકતી ધરતી હોય ને એવો આભાસ થયો હશે એ લોકોને ધરતી ઉપર પણ એટલી બધી સંખ્યામાં જૂનું હલનચલન થતું હતું સમગ્ર મિસર દેશની ધરતી જૂથી ખદબદવા લાગી આ જૂના ઉપદ્રવની નકલ મિસર દેશના જાદુગરો કરી શક્યા નહીં હવે ઈશ્વર મિસર દેશના જીવન ઉપર પોતાનો ન્યાય ચુકાદો તોડી રહ્યા છે दूत जे आगे वने हमने आगर दो दुखम बाड़ी जगाओ माता ने चिंता तजी ता तारी पाचर चाली पाचर पाचर तारी पाचर चाली सोचा क्या चा, जामा क्या पाचर चाली

સૌ જગ્યા જાય ત્યાં પાછળ ચાલીશું પાછળ પાછળ તારી પાછળ ચાલે ત્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલે વીસથી ત્રેવીસ કલામાં તમે જુઓ તો કહે છે અને યહોવાએ મૂસાને કહ્યું કે સવારે વહેલા ઉઠીને ફારૂનની આગળ ખડો થા જો તે ઘાટ ઉપર જવાનો છે અને તેને કહે કે યહોવા એમ કહે છે કે મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે કેમ કે જો તું મારા લોકોને જવા નહીં દે તો જો હું તારા ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારા ઘરોમાં માખીઓ મોકલીશ અને મિસરોઓના ઘર તથા જે ભોય પર તેઓ ચાલે છે તે પણ માખીઓના ટોળાથી ભરાઈ જશે અને તે દિવસે ગોશેન દેશ કે જેમાં મારા લોક રહે છે તેને હું એવી રીતે આલાહિદો રાખીશ કે તેમાં માખીઓના ટોળા આવે નહીં એ માટે કે તું જાણે કે પૃથ્વી મધ્યે હું યહોવા છું પૃથ્વી મધ્યે હું યહોવા છું અને મારા લોક તથા મારા લોકની વચ્ચે હું ભેદ રાખીશ કાલ સુધીમાં તે ચિન્હ થશે અત્યાર સુધીની વિપત્તિઓની અસર મિસર દેશ અને ઇઝરાયેલી પ્રજા ઉપર પણ રહેતી હતી ગોશેન પ્રદેશ ઉપર પણ એની અસર થતી હતી ઘણા બધા લોકો ફારૂન રાજાને કહેતા હતા કે ગોશેન પ્રદેશને પણ આ બધી વિપત્તિઓની અસર તો થાય છે જ અને એટલે આ બધી વિપત્તિઓ તો માત્ર કુદરતી છે કદાચ એ લોકોએ આ બધી વિપત્તિઓ માટે મિસરના એકાદ દેવને કારણભૂત ગણાવ્યો હોય પણ હવે શું બને છે હવે આ તબક્કે બધું જ સ્ફટિક જેવું સ્પષ્ટ થઈ જાય છે કારણ કે હવે ઈશ્વર સ્પષ્ટ શબ્દોમાં ઘોષિત કરે છે કે હવેથી મિસરી પ્રજા અને યહૂદી પ્રજા વચ્ચે ભેદ રહેશે હવે પછી આવનાર એક પણ વિપત્તિની અસર ગોશેન પ્રદેશને જ્યાં ઇઝરાયેલી લોકો રહેતા હતા એને નહીં થાય ઇઝરાયેલી પ્રજાના એક પણ ઘરને એની અસર નહીં થાય હવેથી તો ઈશ્વરનો ન્યાય ચુકાદો માત્ર મિસર દેશ ઉપર જ આવશે અને આ ચોથો ઉપદ્રવ તમે જુઓ માખીઓનો ઉપદ્રવ છે મિત્ર અંશે આ માખીઓ મિસર દેશમાં પવિત્ર જંતુ તરીકે જાણીતી હતી આવી માખીઓ સોનાના રૂપમાં મિસર દેશની કબરોમાંથી મળી આવે છે મિત્ર અને આ માખીઓ રા નામના સૂર્યદેવની પવિત્ર માખીઓ ફારૂન થઈ ગયો એટલો બધો ત્રસ્ત થઈ ગયો કે છેવટે આ સાથે કોઈક પ્રકારનું સમાધાન કરી લેવા માંગે છે પવિત્ર માખીઓએ મિસર દેશ ઉપર હુમલો કર્યો ત્યારે ફારૂન રાજા જે દરખાસ્ત મૂકેશ એ તમે ધ્યાનમાં લો ચોવીસથી થી સત્યાવીસ કલમ તમે જુઓ નિર્ગમનનું પુસ્તક અધ્યાય અને યહોવાએ એ પ્રમાણે કર્યું અને ફારૂનના ઘરમાં તથા તેના સેવકોના ઘરમાં માખીઓના ટોળે ટોળા આવ્યા અને આખા મિસર દેશમાં માખીઓના ટોળાથી દેશ હેરાન થયો અને ફારૂને મૂસા તથા અરુણને તેડાવીને કહ્યું કે તમે જાઓ અને આ દેશમાં તમારા દેવને સારું યજ્ઞ કરો અને મૂસાએ કહ્યું કે એમ કરવું અમને ઘટારત નથી કેમ કે એથી તો અમારા દેવ યહોવા આગળ મિસરીઓને અમંગળ લાગે એવા યજ્ઞ થાય જો અમે મિશરીઓના દેખતા તેમને અમંગળ લાગે તેવા યજ્ઞ કરીએ તો શું તેઓ અમને પથ્થરે નહીં મારે અમે તો ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યામાં જઈશું ને જેમ અમારો દેવ યુવા અમને આજ્ઞા કરશે તેમ તેની આગળ યજ્ઞ કરીશું મિશ્રી ધર્મના પંડિતો અનંત જીવનની વાત કરતા હતા તમે જરા કલ્પના કરો મિત્ર કે આ ઉપરાંત પવિત્ર માખીઓ મિશ્રી લોકો માટે શ્રાપ બની રહી હતી અને મિસર દેશ ઉપર એ એક ઉપદ્રવ બની રહી હતી ફારૂન રાજા તો હવે કોઈક પ્રકારનું સમાધાન કરી લેવા માંગે છે મૂસા અને હારૂન પોતાના લોકને ત્રણ દિવસ જેટલી મુસાફરી જેટલા અંતરે અરણ્યમાં દૂર લઈ જઈને ઈશ્વરની આગળ બલિદાન અર્પણ કરવા માંગતા હતા અને એટલે ફારૂન રાજાએ કહ્યું કે સારું તમે બલિદાનનો યજ્ઞ કરો પણ મિસર દેશમાં રહીને તમારો યજ્ઞ કરો ઘણા બધા વિશ્વાસીઓ આ જ પ્રકારનું સમાધાન કરતા હોય છે મિત્ર અને એ તો હંમેશા શૈતાની હોય છે આ પ્રકારનું સમાધાન કહે છે કે તમે વિશ્વાસી બનો પણ પ્રખર વિશ્વાસી નહીં વિશાળ મનના વિશ્વાસી બનો અને તમારા જીવનનું પરિવર્તન કરશો નહીં પરંતુ મિત્રો જો કોઈ વ્યક્તિનું જીવન બદલાય જ નહીં તે વિશ્વાસ જ કેવી રીતે હોઈ શકે કારણ કે વ્યક્તિ જ્યારે પોતાના ઉદ્ધાર માટે પ્રભુ સુખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે ત્યારે એના જીવનનું સદંતર પરિવર્તન થઈ જાય છે બાઇબલમાં લખેલું છે નવા કરારના વિભાગમાં કરંતવાસીને લખેલો બીજો પત્ર તમે જુઓ મારી સાથે સાથે પાંચમો અધ્યાય સત્તરમી કલમ કે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાય છે ત્યારે તે નવું સર્જન બની જાય છે જૂનું ચાલ્યું ગયું છે નવું આવ્યું છે અને આ પરિવર્તન સાથે વિશ્વાસી જીવનની વર્તણૂક પ્રવેશ પામે છે પ્રથમ તો માનવીના આંતરિક મનુષ્યત્વનું પરિવર્તન થવાની જરૂર હોય છે વિશ્વાસી જ્યારે દુન્યવી ધારાધોરણો સાથે સમાધાન કરે છે ત્યારે એ મિસર દેશની ગુલામી જેવી અવસ્થામાં જ હોય છે દુનિયા માણસ અને વિશ્વાસી માણસ વચ્ચે બહુ જ મોટો તફાવત હોય છે મિત્ર દુનિયાનો માણસ જીવતો હોય એ રીતે વિશ્વાસી વ્યક્તિ જીવન જીવી શકે નહીં મૂસા ફારૂન રાજાની દરખાસ્ત એટલે જ સ્વીકારતો નથી બહુ જ મક્કમતાથી મુસા રજૂઆત કરે છે કે ઈશ્વર સમક્ષ યજ્ઞ કરવા માટે એમને ત્રણ દિવસની મજલ જેટલે સમાધાનની દરખાસ્ત મૂકે છે જુઓ અઠ્યાવીસમી કલમ નિર્ગમનનું પુસ્તક આઠમો અધ્યાય અને ફારૂને કહ્યું કે હું તમને તમારા દેવ યહોવાની હોવાની આગળ અરણ્યમાં યજ્ઞ કરવા માટે જવા દઈશ ફક્ત તમારે ઘણે દૂર જવું નહીં મારે માટે વિનંતી કરો ફારૂન રાજા આ વખતે પહેલા કરતા સહેજ જ વધારે છૂટછાટ આપવાની વાત કરે છે એ તમે જોયું એ કહે છે કે ભાઈ તમે જાઓ પણ બહુ દૂર સુધી ના જતા અને મારે માટે પણ તમારા ઈશ્વરને તમે આજીજી કરજો કેટલાક વિશ્વાસીઓ પણ ઈશ્વર સાથે બહુ દૂર સુધી જવા માંગતા હોતા નથી મિત્ર અમુક અંતર સુધી જઈને અટકી જાયશ પરંતુ તમે જુઓ પ્રેશિત પાઉલ શું કહે છે ફિલિપી લોકોને લખેલો પત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં ફિલિપી લોકોને લખેલા પત્રના બીજા અધ્યાયની પંદરમી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે બડબડાટ કે તકરાર કર્યા વગર બધું કરો તેથી તમે અપ્રમાણિક અને ભ્રષ્ટ લોકો મધ્યે ઈશ્વરના સંપૂર્ણ બાળકો તરીકે શુદ્ધને નિર્દોષ થાવ તેમની સમક્ષ જીવનનો સંદેશો આપતા તમારે આકાશમાં પ્રકાશતા તારાઓની માફક પ્રકાશવું જોઈએ મને ખબર નથી કે આપણા જીવન દ્વારા ઈશ્વરનો દૈવી પ્રકાશ સમાજમાં કેટલા પ્રમાણમાં ફેલાય છે વિચાર કરજો મારા પ્રશ્નો ઉપર એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો આમેન મિત્રો હઠીલું હૃદય કોઈ પણ બહાનું શોધી શકે છે અને ગમે તેટલી ભયંકર હૃદય જઈ શકે છે તે ખરેખર તો અંધકારમય છે અને ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ લડે છે તેઓ પર આવેલી ચાર મરકીઓ પૂરતી નહોતી એટલે ઈશ્વર વધુ આપત્તિઓ લાવશે આ આપત્તિઓ તો માનવીય જીદ્દીપણું અને ખોટા દેવી દેવતા ઉપરના આધારને નષ્ટ કરવા માટે હતી આપણે શીખ્યા કે ઈશ્વરની યોજના પૂરી થાય તે માટે આપણે જ્યારે મોડું કરીએ છીએ ત્યારે નુકસાન તો આપણને જ થાય છે તે સમયે ઈશ્વર આપણી સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર હોતા નથી શું આ બાબતો પ્રત્યે ઈશ્વર તમારું ધ્યાન દોરી રહ્યા છે આપણા આત્માને બદલે જે મહાન કિંમત ચૂકવવામાં આવી છે તેના માટે જગત જે સમાધાનકારી વલણો સૂચવે છે શું તે પૂરતા છે શું તમે ઈશ્વરને તમારી અંદર રહેલા ફારૂન અને ઇજિપ્ત સામે લડવાની પરવાનગી આપશો તે વિવિધ પ્રકારના બંધનો ઈશ્વરને ના ગમે તેવી બાબતો હોઈ શકે વાલા શ્રોતા મિત્રો ઈશ્વર તમને તે અરણ્યમાં બોલાવી રહ્યા છે કે જ્યાં તે એકલા જ તમારા જીવનના ઈશ્વર હોય તેમણે વચન આપ્યું છે કે હું તમને દૂધ મધથી રેલમ છેલવાળા પ્રદેશમાં લઈ જઈશ જ્યારે આપણે ઈશ્વરની આરાધના કરીએ છીએ અને તેમના માર્ગોમાં ચાલવાનું શીખીએ છીએ ત્યારે આપણા હૃદયની ઈચ્છા વિશ્વાસપૂર્વક તેમની આજ્ઞાને આધીન થવાની હોય છે ઈશ્વર તમ સર્વને આ પ્રમાણે કરવા મદદ કરો આ મેન શું તમને આ કાર્યક્રમ ગમ્યો અત્યારે જ અમને મિસ કોલ કરો